44 વર્ષ સુધીની સ્ત્રીઓમાં મૃત્યુનું કારણ શું છે? બરાબર કે અહીં સંરક્ષણ કરીને અહીં નોંધણી કરી છે, બરાબર કે આટલા ટકા સ્ત્રીઓ આ કારણે મરી જાય છે, આ આટલા ટકા સ્ત્રીઓ આના કારણે મૃત્યુ પામે છે, બરાબર એ છે. જેમ કે 31.8% કુલ જેટલી સ્ત્રીઓનું મૃત્યુ થતું હોય 15-44 વર્ષની વચ્ચે, એટલે કેટલા વર્ષ સુધી, એમાંથી 31.8% સ્ત્રીઓ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ સારી ન હોવાના કારણે, એટલે કે આના કારણે મૃત્યુ પામે છે. જેમ કે 12.4% સ્ત્રીઓ ઈજાના કારણે મૃત્યુ પામે છે. આ રીતના એક સર્વેક્ષણ દ્વારા માહિતી મળી છે. તો આ માહિતીમાંથી સ્તંભાલે જણાવો, બરાબર એ આલેખાત્મક રજૂઆત કરો. તો આમાં આ માહિતી પરથી આપણે એક પ્રકારનું લંબ આલેખ દોરીશું. ત્રીજું છે ઈજાઓ
પાંદડાની લંબાઈ હોય એવા 3 પાંદડા, 5 પાંદડાની લંબાઈ 127 થી 135 સુધીની છે. આ રીતે આ માહિતી આપણને મળેલ છે, બરાબર. તો અહીં આપણે સ્તંભાલેખ રચીશું, પણ સ્તંભાલેખ માટે એક વાત મહત્વની છે કે વર્ગ હંમેશા કેવો હોવો જોઈએ, સતત હોવો જોઈએ. આવૃત્તિ વિતરણ સતત હોવું જોઈએ, બરાબર. આવૃત્તિ વિતરણ સતત નથી. સતત ક્યારે હોય? ક્યારે રિપીટ થતું હોય, આની ઉર્ધ્વ સીમા આની અધઃ સીમા સરખી હોય. 126 તો ફરી 126 હતા ત્યાંથી શરૂઆત થાય. તો હવે સતત બનાવવું પડશે પહેલાં તો આપણે. તો આવા અસતત આવૃત્તિ વિતરણને સતત કેવી રીતના બનાવીશું? તો એ માટે આ વર્ગ છે તો એની અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના, એના ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાનું. તો આ રીતે આપણે સૌ પ્રથમ આને સતત બનાવીશું, બરાબર છે. તો જુઓ, પહેલું અહીંયા ગાડી ફરી વર્ગ લખી આપણે આવૃત્તિ વિતરણ. આ સતત આ લંબાઈ જ આવશે. 118.5 બાદ કરવાના અધઃ સીમામાંથી તો કેટલા આવશે? 117.5. અને આમાં ઉમેરવાના કેટલા આવશે? 126.5. જ્યારે આપણે આ સ્તંભાલેખ રચ્યો હોય તો આવૃત્તિ વિતરણ હંમેશા કેવું સતત હોય, એટલે કે વર્ગ સતત હોવા જોઈએ. તો ફરી આમાંથી તમે 0.5 બાદ કરશો તો 126.5, આમાં ઉમેરશો તો 135.5 આવશે, બરાબર છે. ફરી આમાં બાદ કરશો તો 132.5, અહીં 144.5 ઉમેરી, અહીંથી બાદ કરી શકે 144.5, 153.5, 153.5 ઉમેરીએ તો 162.5, અહીં બાદ કરીએ તો 162.5 ઉમેરીએ તો 171.5, બાદ કરીએ તો 171.5, 180.5, બરાબર છે. તો આને આપણે સતત વર્ગ બનાવ્યો. તો હવે આપણે આલેખ કરવામાં આનો ઉપયોગ કરીશું, બરાબર. પહેલો પ્રશ્ન છે કે આવૃત્તિ વિતરણ તૈયાર કાર કરે તો આલેખ દો, બરાબર. આલેખ હાથમાં દો, આલેખમાં એક અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ પર આપણે આ લંબાઈ લેવાની છે, બરાબર. આ જે સતત વર્ગ બનાવ્યા કે 117.5 થી 126.5, આ શું છે? પાંદડાની લંબાઈ મિલીમીટરમાં છે, એને આપણે આ એક્સ અક્ષ પર રાખીએ. લંબાઈ મિલીમીટરમાં આની આપણે જરૂર નથી, આને આપણે ઉપયોગ કરીશું. આને દર્શાવીશું એક્સ અક્ષ પર 117.5 થી. જો હવે આ સતત થઈ 117.5 થી 126.5, ફરી 126.5 થી 135.5 રિપીટ થાય છે, બરાબર. એટલે કે આ સતત થઈ ગયું, આને જ આપણે એક્સ અક્ષ પર દર્શાવીશું. અને વાય અક્ષ પર પાંદડાની સંખ્યા, પાંદડાની સંખ્યા દર્શાવેલ છે, બરાબર. એક થી બાર મેક્સિમમ અહીંયા 12 છે, એટલે 12 સુધી એકમ બરાબર એક પાંદડું લીધું. અહીંયા પ્રમાણમાં એક સેમી બરાબર એક પાંદડું, બરાબર. તો આનો આલેખ દર્શાવવાનો છે. તો આપણે આની પહેલાં લંબાલેખ જોયું છે, એમાં કેવું અલગ અલગ સ્તંભ હતા, બરાબર. અલગ અલગ આમાં સ્તંભ આલે પણ આવૃત્તિ વિતરણ આપશે. જો પહેલું 117.5 થી 126.5 વચ્ચેની લંબાઈ હોય એવા કેટલા પાંદડા? તો કે 3, તો 3 સુધી. આગળ 5 છે, બીજામાં 9. આ રીતના આપણે આલેખ તૈયાર કરી શકાય. વાર જોવો તમે અને પછી દોરજો, દોરવાની પ્રેક્ટિસ કરજો એટલે આવશે, બરાબર. આ રીતે આપણો સ્તંભ આલેખ અહીંયા તૈયાર થયો, અલગ અલગ લંબાઈમાં. અને 12 છે, 12 કયો છે? 135.5, 144.5 થી 153.5, એમાં સૌથી વધુ છે, બરાબર. તો અહીં બીજો પણ એક પ્રશ્ન પૂછ્યો છે, સ્વા માહિતીના આધારે બીજો કોઈ આલેખ બની શકે? બીજા કોઈ રીતે એની રજૂઆત થાય બીજા કોઈ આલેખથી? તો કે હા, આગળ આપણે શીખીશું આવૃત્તિ બહુકોણ, એની મદદથી પણ એ સ્વરૂપમાં પણ આપણે આલેખ દોરી શકીએ, એનો ઉપયોગ કરીને, બરાબર. આ હતા સ્તંભ આલેખ. અહીંયા આપણે જે સતત વર્ગ બનાવ્યો એનો જ ઉપયોગ કર્યો છે. તો યાદ રાખજો કે સ્તંભ આલેખ રચો ત્યારે સૌ પ્રથમ વર્ગ કેવો બનાવો? સતત બનાવો, બરાબર. બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, ત્રીજો, કે શું 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે? તો એ આલેખ પરથી જોતા ખબર પડે કે સૌથી વધારે પાંદડા 12 છે, તો એની લંબાઈ કેટલી છે?
છઠ્ઠો દાખલો જોઈએ. આ દાખલામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી આપેલી છે અલગ અલગ બે વિભાગમાં આપેલા છે. તો આ બંને વિભાગોને એક સાથે એક જ આલેખમાં દર્શાવવાના.